માં ટોસેલી ઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી કરતા રસિક કથિરિયાની ધરપકડ બાદ તેની દીકરી અને શહેરની ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હેતલ કથિરિયાની સાથે જીઓમેક્સ હોસ્પિટલના એડમિન સ્ટાફના વ્રજેશ મહેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા બાદ તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં એક તરફ કોરોનાનો હાહાકાર હતો, જેના લીધે શહેરમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલાં રેમડેસિવિર અને ત્યારબાદ ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની ભારે ડિમાન્ડ હતી. સુરત શહેરમાં આવેલા આ આફતને અવસરમાં પલટવા માટે કેટલાક લોકો તૈયાર હતા અને તેમના દ્વારા ઇન્જેક્શનોની કાળાબજારી શરૂ કરી દેવામાં આવી હતી. આ કાળાબજારી સામે પોલીસ પણ મેદાને આવી અને પોલીસ દ્વારા એક બાદ એક કાળાબજારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. પરંતુ શહેરમાં રેમડેસિવિરની સાથે સાથે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના પણ કાળાબજાર કરવામાં આવતા હોવાની માહિતી મળતા પોલીસે આ કાળાબજારીઓમાં સર્વપ્રથમ રસિક કથિરિયાની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી તેમને સળિયા પાછળ ધકેલી દીધા છે. હેતલ કથિરિયા વ્રજેશ મહેતા સુરત શહેરમાં આવેલી ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં કામ કરતી નર્સ હેતલ કથિરિયા દ્વારા ઇન્જેક્શનની કાળાબજારી કરવામાં આવતી હતી. પહેલાથી આ સમગ્ર મામલાને જાણવાની કોશિશ કરીએ તો જે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય કે તુરંત જ નર્સ હેતલ તે દર્દીના સગાનો સંપર્ક રાખતી અને જ્યારે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન લખી આપે એટલે તરત જ તેણી દર્દીના સગાઓનો સંપર્ક કરી લેતી. આ વખતે પણ તેણી દ્વારા એક દર્દીના સગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને 35,000 થી 40,000 વેચાતું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 3,00,000 રૂપિયામાં આપવાની વાત કરી હતી. જોકે દર્દીના સગા દ્વારા